મહેરબાન સાહેબાન કદરદાન, આજે મિત્રો આપણે ફરી વખત ભેગા થયા છે. આજે કઈક બે માર્ક માટેના બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આવનો આપણે સોલ્યુશન કરશું. તો ચાલો અહીં આપણે જોઈએ કે બે માર્કનો પ્રશ્ન માનવાનો છે તો એકના અથવામાં એક પ્રશ્ન છે એટલે એક નો આવડે તો બીજો આવડવો જ જોઈએ, પણ આપણને એવી તૈયારી કરવાની છે બધું આવડવું જોઈએ. આમ હે ના બાબા, તો બધી જ તૈયારી કરશું. ખાસ કહું છું આજે પેન અને પેજ લઈને ખાસ બેસજો બરાબર, કારણ કે હું જે પણ બોલું એ આજે નોટ કરતા જજો. જે પણ હું જવાબ લખા હોય તમારે આજે નોટ કરવાના છે. ખાસ એટલે ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, હું ભાર આપું છું બરાબર. અને આપણે એવા પ્રશ્નોની આજે ચર્ચા કરશું કે જે તમારે ચોપડીમાં 25 અને 28 પેજ નંબર ઉપર પ્રશ્નો આપેલા છે, જવાબ નથી, જેની આપણે ચર્ચા કરશું. એની સિવાય જે સૌથી વધારે પૂછાનાર ક્વેશ્ચન છે બોર્ડની અંદર એની આપણે ચર્ચા કરશું આજે બરાબર. તો આજે એવો સૌથી પહેલો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થી વધારે ઇમ્પોર્ટન્ટ થી શરૂઆત કરશું કે જે ગયા વર્ષના બોર્ડના પેપરની અંદર પૂછાય ગયો છે બરાબર. ગયા વર્ષે જે 2020 નું બોર્ડનું પેપર હતું એની અંદર બે માર્ક ની અંદર પહેલો જ ક્વેશ્ચન પૂછાણો હતો. તો આઈએમપી ક્વેશ્ચન તરફ આપણે વધીએ. જો તમને નીચે પ્રશ્ન દેખાતો જશે બરાબર, છતાં પણ મેં લખેલો છે. તો એમાં એવો ક્વેશ્ચન છે કે એક દૂધ વાળો છે એ તાજા દૂધમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં એટલે કે અલ્પ માત્રાની અંદર બેકિંગ પાવડર બેકિંગ સોડા ઉમેરે છે. બેકિંગ સોડા એટલે ખાવાના સોડા, એકદમ ડિટેલમાં ભણજો અને ધ્યાન આપજો. તો થોડા પ્રમાણની અંદર અલ્પ માત્રામાં એ બેકિંગ સોડા ઉમેરે છે. તો આપણે પહેલું કહેવાનું છે તાજા દૂધની પીએચ ને 6 થી થોડી વધુ બેઝિક તરફ શા માટે કહેવાય, એક વસ્તુ સમજી લો. ચાલો શું ઉમેરવાનું છે આપણે, બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર ની આપણે વાત કરી બરાબર. ઓકે, તો અહીં આપણે કહી દઈશું બેકિંગ સોડા ખાવાનો સોડા. તો અહીંયા કહી દઉં કે દૂધમાં, ચાલો લખજો તમે તમારી રીતે કે દૂધમાં એક માર્ક લખી દો. ઓકે, દૂધમાં શું ઉમેરવાનું છે બેકિંગ સોડા. તો લખી શકાય કે દૂધમાં બેકિંગ સોડા ઉમેરતા તે કેવું બને, તો કે બેઝ બને છે. માટે તે કેવો ગુણધર્મ ધરાવે છે, બેઝિક ગુણધર્મ ધરાવે છે. ઉમેરતા તે બેઝિક ગુણધર્મ ધરાવે છે બરાબર. કેવો ગુણધર્મ ધરાવે છે, બેઝિક, કારણ કે આપણને ખબર છે કે ખાવાનો સોડા એ બેઝ છે. અને લિટમસ સોરી આપણે પીએચ પેપર ની વાત કરતી યાદ કરો, પીએચ વાળો ક્વેશ્ચન જે આપણે ભણ્યા હતા એની અંદર કીધું હતું કે બેઝ ની પીએચ કેટલી હોય, 7 થી 14, એટલે વધે તો એ બેઝ બને ને. તો 6 થી થોડી હું થાય બેઝિક તરફ શા માટે ફેરવે, કારણ કે આનો ગુણધર્મ કેવો ગુણધર્મ છે, બેઝિક ગુણધર્મ, એટલે કે ખાવાનો સોડા બેઝ પદાર્થ છે બરાબર. પહેલાનો જવાબ છે. બીજું આપણને કહે છે કે શા માટે આવું દહીં બનવા માટે, એટલે કે જે બેકિંગ સોડા ઉમેરેલું હોય દૂધમાં તો એવું દહીં બનવા માટે શા માટે વધારે સમય લાગે. એકદમ સિમ્પલ છે આ, લોજિકલ વસ્તુ છે. શું છે તો પહેલા લખી શકાય આની અંદર કે જો દૂધમાં બેકિંગ સોડા ઉમેરતા તે બેઝિક ગુણધર્મ ધરાવે. પહેલો પહેલો પોઈન્ટ લખવાનો, ફરી વખત કહું, દૂધમાં બેકિંગ સોડા ઉમેરતા તે કેવો ગુણધર્મ ધરાવે છે, પહેલા તો બેઝિક ગુણધર્મ ધરાવે બરાબર. બધું નોટ કરજો, તમારી તરફ જો કે દૂધમાં બેકિંગ સોડા ઉમેરતા તે શું ધરાવે, બેઝિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે દૂધમાં, ચલો દૂધની અંદર કયું એસિડ હોય, લેક્ટિક એસિડ. તો લખવાનું કે જ્યારે દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જ્યારે શું હોય, દૂધમાં લેક્ટિક એસિડ ભરેલું હોય છે, જેથી બંનેનું શું થાય, તટસ્થીકરણ. કેમ, યાદ કરો આ બેઝ છે, તો બેઝ પ્લસ આ એસિડ છે, તો એસિડ, તો એસિડ અને બેઝ બંને ભેગા થાય તો શું બને, તો કે ક્ષાર અને પાણી. આ પ્રક્રિયાને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા બરાબર. આપણે ભણી ગયા છીએ તો એનો અર્થ ક્યાંથી શું થાય છે, તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. માટે આવું દૂધ દહીં બનવા માટે વધારે સમય લે છે, માટે આવું દૂધ દહીં બનવા માટે વધારે સમય લે છે. એકદમ ઈઝી લીધો. ઓકે, ફરી વખત એક વાર જોઈ લઈએ શું કીધું. એક દૂધ વાળો છે, તમારી ઘરે તે ઘણા બધા દૂધ વાળા આવતા જ છે બરાબર. જો બેકિંગ સોડા નાખે છે કે નહીં, મોટા ભાગના નાખતા જ હોય.
तो ये बेकिंग सोडा इन अंदर नाखे એટલે પહેલો તો આપણે જવાબ શું થાય છે તો કે 6 થી થોડી વધે છે કેમ કે બેકિંગ સોડા બેઝ છે અને આપણે ખબર છે બેઝ જો હોય એની પીએચ 7 થી 14 ની વચ્ચે હોય એટલે 6 થી વધવાની તે 7 હોય તો તટસ્થ થઈ જાય એટલે 7 થી પણ વધી જશે બરાબર એટલા માટે શું થાય તો કે પહેલો આપણે ખબર છે બેઝિક ગુણધર્મ ધરાવે છે ઓકે મિત્રો એને પછી આપણે આ કીધું કે શા માટે ઉદય બનવા માટે વધારે સમય લાગે તો પહેલો પોઈન્ટ આમાં ચાલે કે ડિનોઇટ છે કે આ શું ગુણધર્મ ધરાવે છે બેકિંગ સોડા તો કે બેઝ જ્યારે દૂધ ની અંદર શું હોય તો કે લેક્ટિક એસિડ એટલે કે એસિડ તો બેઝિક અને એસિડિક ગુણધર્મ એટલે કે બેઝ અને એસિડ બંને ભેગા થાય તો કેવી પ્રક્રિયા થાય તો કે તટસ્થીકરણ ની પ્રક્રિયા થાય છે માટે આવું દૂધ શું કરે તો કે દહીં બનવા માટે વધારે સમય લે છે મિત્રો તો ચાલો એ પછીનો ક્વેશ્ચન છે મિત્રો એની પછીના આવા બે ક્વેશ્ચન છે આઈએમપી છે એની જેમ જ છે બરાબર તો આ ક્વેશ્ચન એવું કહે છે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ દાંભાના વાસણમાં ભરવામાં નથી આવતા બરાબર અથવા તો ન ભરવા જોઈએ તો શા માટે સમજો ફરી દહીં કે ખાટા પદાર્થો કોઈ પણ ખાટા પદાર્થો છે આંબલીનો રસ હોય કે પછી સંતરાનો રસ હોય કે ગમે એ ખાટા પદાર્થોની આપણે વાત કરી છે વિનેગર હોય છે બરાબર આવા કોઈ પણ ખાટા પદાર્થો લઈ શકાય તો દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ અને તાંબાના વાસણમાં કેમ ન રખાય તો કારણ કે પહેલો પોઈન્ટ આવ્યો કે દહીં અને ખાટા પદાર્થો શું ધરાવે તો એ એસિડ ધરાવે ધરાવે કે ન ધરાવે બરાબર તો પહેલો પોઈન્ટ લખાય કે દહીં અને ખાટા પદાર્થોમાં શું હોય છે એસિડ હોય છે બરાબર બીજો પોઈન્ટ કે જે મીન્સ કે એસિડ બરાબર જે એટલે કોની વાત કરવાની છે આપણે એસિડ ચાલો ફરી વખત પહેલો પોઈન્ટ કહી દઉં કે દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે તાંબાના કે પિત્તળના વાસણો સાથે જે તાંબાના કે પિત્તળના વાસણો સાથે પ્રક્રિયા કરી જો ખાસ સમજો એસિડ ની તાંબાના કે પિત્તળના વાસણ સાથે પ્રક્રિયા થાય ને તમે કોઈ પણ ખાટા પદાર્થોને ભરો ભરો એની અંદર એટલે એની અંદર એસિડ હોય તો એસિડ ની જોવાની સાથે પ્રક્રિયા થાય એટલે શું ઉત્પન્ન થાય તો કે એક પ્રકારના ક્ષાર એટલે કે ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે ઘરે તે ઝેરી પદાર્થો બનાવે છે ઝેરી દ્રવ્યો પણ લખી શકો અથવા તો ઝેરી પદાર્થો પણ લખી શકો એ ઉત્પન્ન કરે છે બરાબર જે માનવ શરીર માટે એવા છે મિત્રો નુકસાનકારક કેમ કે આપણે તો કઈ શંકર ભગવાન છે નહીં ઝેર પીને નીલકંઠ બની જવાના છે બરાબર આપણે ડાયરેક્ટ ફટફટ કૂદી જવાના છે નીલકંઠ નથી બનવાના તો એનો અર્થ એમ કે દહીં કે ખાટા પદાર્થોમાં એસિડ હોય અને આ એસિડ તાંબાના કે પિત્તળના કે આવા કોઈ પણ વાસણો સાથે પ્રક્રિયા કરે કેમ કે એસિડ વાસણો સાથે ઝડપથી પ્રક્રિયા કરે અને કેવી પ્રક્રિયા કરે તો કે પ્રક્રિયા કરે સીધું ક્ષાર બનાવે ક્ષાર મીન્સ કે ઝેરી પદાર્થ હોય કીધું ક્ષાર બનાવે મીન્સ કે કેવા ક્ષાર ઝેરી દ્રવ્યો ઉત્પન્ન કરે જે માનવ શરીર માટે ઘણા બધા નુકસાનકારક છે એટલા માટે દહીં કે ખાટા પદાર્થોને પિત્તળના કે તાંબાના વાસણમાં ક્યારેય તમારા ઘરમાં તમે જોયું છે મમ્મી ક્યારે એમાં ભરે નહીં સ્ટીલના કે બધા વાસણમાં ભરે હંમેશા બરાબર કોઈ કટોરો સ્ટીલનો ને એવો હોય તો એ સ્ટેનલેસ સ્ટીલમાં ને એમાં જ ભરે નિસ્યંદિત પાણી શું છે આગળ આપણે ભણી ગયા છે બરાબર કે નિસ્યંદિત પાણી એટલે જેનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલમાં બધી જગ્યાએ થતો હોય જેનો ઉપયોગ આપણે પીવા માટે પીવાના પાણી તરીકે કરી શકીએ એમ નહીં કારણ કે એની અંદર આયનો કોઈ પણ પ્રકારના ક્ષારો હોતા નથી બરાબર તો પહેલો પોઈન્ટ આપણને ખબર પડી કે શું હોય એની અંદર આયન કે ક્ષાર હોય નહીં ચાલો સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન કરો ડાયરેક્ટ મગજમાં ઘૂસી જાય રીતે જ આપણે મગજમાં ઘૂસાડવાનું છે મિત્રો યાદ રાખવાનું છે બરાબર ઓકે તો શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી તો પહેલા તો લખાય કે નિસ્યંદિત પાણી શુદ્ધ હોય છે તો તમને એમ થાય કે વરસાદનું પાણી શુદ્ધ ન હોય એ શુદ્ધ જ હોય ને તમને ખબર છે પણ કઈ રીતનું આપણે વાત કરશું તો પહેલા તો આપણે લખશું કે સૌથી પહેલા પોઈન્ટ લખાય જવાબમાં કે નિસ્યંદિત પાણી શુદ્ધ હોય છે ફરી વખત નિસ્યંદિત પાણી શુદ્ધ હોય છે
પછી મે આપણે બીજો પોઈન્ટ હમણે જ મે પોઈન્ટ ઈ દીધો તો એ લખી રાખવાનું કે નિશ્ચિત પાણીમાં આયનો કે ક્ષારો હોતા નથી બરાબર અને યાદ કરો આપણે આગળના જે તમે ચાર લેક્ચર ભણ્યા ચાર વિડિયોમાં જે જોયું એની અંદરના નિષ્કર્ષ ઉપર આપણે જાગી તો એની અંદર આપણને ખબર છે કે આપણે એવું કીધું હતું છેલ્લામાં આપણે ખાસ કીધું હતું કે આપણે કોઈ પણ પદાર્થ લો કે જેની અંદર આયનો હોય ક્ષાર હોય બરાબર તો ઈ આયનો જે એસિડ છે એ ધરાવે પાછું બરાબર જો હું તમને સિમ્પલ યાદ કરાવું એસિડ ની અંદર આયનો હોય માટે એસિડ છે એ પ્રક્રિયા એસિડ સાથે ની તમે કોઈ પણ પ્રક્રિયા કરાવો તો આપણે એવું જોયું હતું કે એસિડ સાથે પ્રક્રિયા કરવાથી બલ્બ ઉત્પન્ન બલ્બ ચાલુ થાય જ્યારે બેઝ સાથે ની પ્રક્રિયા થી એવું થાય નહીં બરાબર બલ્બ ચાલુ થવો એટલે એનો અર્થ તો વિદ્યુત નું વહન થવું ફરી વખત ગોટાળો ન કરતા હું ક્યાંનો ક્યાં ક્વેશ્ચન નો જવાબ લઈ જાઉં છું એવું ન વિચારતા સમજાવું છું જો ફરી વખત સમજો હું એમ કહું છું કે એસિડ છે એ વિદ્યુત નું વહન કરે જયારે બેઝ છે એ વિદ્યુત નું વહન ન કરે એ આપણને ખબર છે જયારે આ નિશ્ચિત પાણી તો કેવું છે તટસ્થ કે એની પીએચ કેટલી હોય 7 જેટલી બરાબર એટલે પહેલો પોઈન્ટ આપણે લખ્યું કે શુદ્ધ છે તટસ્થ છે એટલા માટે આને શુદ્ધ શબ્દ વપરાય છે બરાબર બાકી વરસાદી પાણીને શુદ્ધ એટલા માટે નથી લખાતું કે બોલાતું કે એસિડિક ગુણધર્મો ધરાવતા હોય બરાબર યાદ રાખજો વરસાદી પાણી એસિડિક ગુણધર્મો ધરાવે गुणधर्म धरावे तो एसिडिक गुणधर्म धरावे एसिडिक गुणधर्म अथवा लखी सकते एसिडिक अशुद्धता धरावे બરાબર મેં કીધું શા માટે એને અશુદ્ધ શબ્દ લખાય શુદ્ધ કેમ ન કહેવાય કારણ કે એસિડ કે બેઝ છે શુદ્ધ એટલે તટસ્થ હોવું આ તટસ્થ નથી ને તો એસિડિક ગુણધર્મો ધરાવે છે હમણાં જ મેં કીધું એસિડ હોય એટલે શું થાય વિદ્યુત વહન કરે તો જે આયનો કે ક્ષાર ધરાવે છે માટે વરસાદ નું પાણી વિદ્યુત નું વહન કરે જ્યારે શુદ્ધ પાણી એટલે કે નિસંદિત પાણી ડિસ્ટિલ વોટર એ વિદ્યુત નું વહન કરી શકે નહીં સમજાવી દીધું કેમ કે આને મેં બહુ ડીપ માં લીધું છે બહુ વધારે પડતું આટલું ડીપ માં તમે કોઈ પણ ક્વેશ્ચન કોઈ પણ વિડીયો જોઈ લેવાનું સુધી કોઈ પણ ના નહીં જોવા મળે કેમ કે આપણે આ પાણીને એસિડ સાથે પણ આપણે સરખાવ્યું છે ઘણું બધું આપણે કીધું બરાબર તો આ નોટ કરી લો મિત્રો જલ્દી तो चलो हम नेक्स्ट क्वेश्चन तरफ आगे बढ़िए मित्रों क्वेश्चन नंबर 4 कि शा माटे अथवा चौपड़ी नो छे बराबर कि शुष्क एचसीएल वायु छे शुष्क लिटमस पत्र नो रंग बदलतो नथी वळी पाछा आपणे काय डिटेल्स मां व्याजे छे तो जो हूं कीधुं शा माटे शुष्क एचसीएल वायु शुष्क लिटमस पत्र नो रंग बदले नहीं ओके તો જો લિટમસ પત્રનો રંગ બદલાવો હોય તો શું હોવું જોઈએ તો યાદ કરો લિટમસ પત્ર મેં જ્યારે પહેલા જ લેક્ચરની અંદર તમને બતાવ્યું ત્યારે મેં કીધું હતું કે આને ભીના કરવા જોઈએ પણ આપણે શુષ્ક લીધા છે તો તમને એમ થાય કે અહીંયા શુષ્ક છે ને તો કેમ પ્રક્રિયા નહીં થાય તો હજી ક્લિયર કરી દઉં કે ઈ વખતે મેં લીંબુ ને એવા બધા દ્રાવણ લીધા હતા જે શુષ્ક ન હોય લીંબુ ક્યારે શુષ્ક ન હોય લીંબુ નો રસ કોઈ તમે જોયે સૂકો લીંબુ નો રસ એવો કઈ સૂકું ટમેટું એવું જોયું કોઈ ન હોય તો એટલા માટે ઈ શુષ્ક હોતું નથી પણ અહીંયા તો બંને શુષ્ક છે એક શુષ્ક હોય બીજું ન હોય તો ચાલે બરાબર પણ બંને શુષ્ક હોય તો ચાલે નહીં કેમ તો અહીંયા આપણે જવાબમાં લખવું પડે એમાં લખતા બંને શુષ્ક એટલે ન ચાલે એવું નહીં લખવું આપણે ક્લિયર લખીએ ચાલો કે જો જ્યારે એચસીએલ છે એને શેમાં બનાવવામાં આવે પાણીમાં બનાવવામાં આવે ચાલો મસ્ત રીતે ક્લિયર સમજાવું છું એચસીએલ ને તમે શેમાં બનાવો છો પાણીમાં દ્રાવણ બનાવો છો બરાબર હંમેશા તો એચસીએલ પ્લસ પાણી બનાવો દ્રાવણ તો શું બને અહીંયા તો આ એચ છે આની સાથે પ્રક્રિયા કરે એટલે એચ ટુ અને આ એચ એટલે કેટલા થઈ જશે એચ થ્રી ઓ અને આને આપણે શું કહેવી છે એચ થ્રી ઓ પ્લસ કેમ કે આને નામ આપ્યું તો આપણે હાઇડ્રોનિયમ નું આયન યાદ આવ્યું હાઇડ્રોનિયમ નો આયન અને વધુ શું સીએલ સીએલ એટલે કેવા હોય માઇનસ કેમ કે યાદ કરો આપણે વાત કરી હતી કે કોઈ પણ પાણી સાથે પ્રક્રિયા કરો એટલે આયનો છૂટા પડે એટલે કે પ્લસ અને માઇનસ ની પ્રક્રિયા થાય તો આ રીતની પ્રક્રિયા થવી પડે
तो अहीं कोई खास नहीं क्योंकि शुष्क है तो अहीं लखवानो पहलो छे के शुष्क एचसीएल ने अंदर कोई पण प्रकार की प्रक्रिया थती नथी जेथी एच प्लस के एच थ्री ओ प्लस कोई उत्पन्न थतु नथी। फरी वखत कही दो HCl केवो शुष्क तो शुष्क HCl ने प्रक्रिया करता H प्लस के H3O प्लस आयन उत्पन्न थतो नथी। H प्लस के H3O प्लस आयन उत्पन्न थता नथी केम कारण के शुष्क छे अने जो H प्लस के H3O प्लस उत्पन्न न थाय एटला माटे एसिडिक गुणधर्म धरावे नहीं माटे केम एसिड लीधा के बेस नो लीधा कारण तमने खबर छे के HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ તો એટલા માટે આપણે એસિડ ની જ વાત કરીએ ને બેઝ ની તો વાત થાય ને તો H+ કે H3O+ આયન ઉત્પન્ન થતા નથી માટે તે એસિડિક ગુણધર્મો ધરાવતા નથી બરાબર માટે તે એસિડિક ગુણધર્મો ધરાવતા નથી જેથી તે શુષ્ક લિટમસ પત્રનો રંગ બદલતો નથી માટે તે શુષ્ક લિટમસ પત્રનો રંગ બદલતો નથી સમજાણું ક્લિયર આપણે ક્યાં તો લખવાની નથી પણ મેં સમજાવ્યું કે પાણી સાથેની પ્રક્રિયાથી આયનો ઉત્પન્ન થાય અને આયનોમાં આપણે શું જોઈએ છે કાં તો H3O+ અને કાં તો H+ કેમ કે યાદ કરો પહેલા લેક્ચર ની અંદર મેં કીધું હતું કે आर्हेनियस ना मत मुझे आर्हेनियस नाम ने एक वैज्ञानिक तरीके के ना मत मुझे जो H+ उत्पन्न થતું હોય તો એ એસિડ કહેવાય બરાબર ને તો કાં તો H+ ને કાં તો H3O+ ઉત્પન્ન થવું જોઈએ તો તે એસિડ કહેવાય તો એવા કોઈ પણ આયન ઉત્પન્ન થતા નથી સમજાણો મિત્રો આટલું ડિટેલ માં હા ઓકે ચલો એની પછી આપણે વાત કરીએ બીજું કે ચલો એનું જરૂર પડશે વસ્તુ કે એસિડ ને મંદ કરતી વખતે શા માટે એસિડ ને પાણી માં ઉમેરવાનું નહીં કે પાણી ને એસિડ માં અથવા આમ પણ પૂછી શકે કે સાંદ્ર એસિડ ને મંદ કરતી વખતે શા માટે તેને પાણી માં ઉમેરવામાં આવે છે સમજાવો ખાલી આટલું પૂછો ફરી વખત કહું આની જગ્યાએ એમ પણ પૂછે કે સાંદ્ર એસિડ ને મંદ કરતી વખતે શા માટે તેને પાણી માં ઉમેરવામાં આવે છે સોરી હા આવે છે બરાબર આ ટાઈપ નો હોય શા માટે તેને પાણી માં ઉમેરવામાં આવે છે ઓકે એકદમ ઈઝી વસ્તુ છે સમજીએ આને કે આપણી પાસે એક પાત્ર છે આની અંદર એસિડ ભરેલું છે સાંદ્ર એસિડ ની વાત કરું છું તો આપણે એસિડ નો રાજા લઈ લેવી મીન્સ કે રસાયણ નો રાજા કોણ હતો H2SO4 તો આ છે સાંદ્ર H2SO4 ધારો કે આપણે લઈ બરાબર છે મિત્રો હું લેતો આપણે સાંદ્ર H2SO4 એટલે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર એસિડ છે તો સાંદ્ર એસિડ ને આપણે શું કરવાનું છે મંદ કરવાનું છે યાદ કરો મેં કીધું કે સાંદ્ર એસિડ ને મંદ કરવા માટે શું કરતા હોય તો કે મંદ માટે 98% પાણી હોય અને 20% સાંદ્ર એસિડ લેવામાં આવે બરાબર તો આને આપણે મંદ કરવું હોય તો આની અંદર કેમ આપણે પાણી ન ઉમેરાય કીધું કે પાણી ને એસિડ માં ઉમેરાતું નથી આ એસિડ છે અને કેમ પાણી માં ન ઉમેરાય પાણી માં તે કેમ એસિડ ઉમેરાય એકદમ ઈઝી વસ્તુ છે શું છે જો જો હું બોલું છું લખતા રહેજો તો એક સાથે ઝડપથી ઉષ્મા ઉત્પન્ન થાય છે કેમ કે એસિડ અને પાણીની પ્રક્રિયા થાય તો ઉષ્મા તો ઉત્પન્ન થવાની બરાબર આયનો છૂટા પડે ઉષ્મા ઉત્પન્ન થાય તો જો કોઈ પણ પાણીમાં એસિડ ને ઉમેરવામાં આવે તો શું સોરી એસિડમાં પાણીને ઉમેરવામાં આવે તો શું થાય તો કે ઝડપથી ઉષ્મા ઉત્પન્ન થાય છે જેથી દાઝી જવાય છે લખું ચાલો લખી દો આ ક્લિયર થયું ઓકે શું લખાય અહીંયા એસિડ ને મંદ કરતી વખતે શા માટે એસિડ ને પાણી માં ઉમેરવાની નહીં કે પાણી ને એસિડ માં ચાલો લખી આપણે કે પાણી ને એસિડ માં ઉમેરતા વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે
ઉત્પન્ન થાય તો દાજી જવાય. અને તમને ખબર હોવી જોઈએ કે કાચનું પાત્ર વધારે ઉષ્મા વાળું હોય અને એની અંદર પાણી ભરેલું હોય તો એ ફૂટી જાય, તેમ પણ લખી શકાય કાચનું પાત્ર પણ તૂટી શકે છે અથવા તો તૂટી જાય છે. માટે શું કરવાનું? તો કે કોને ઉમેરવાનું? એસિડને પાણીમાં. શેમાં ઉમેરવાનું? એસિડને પાણીમાં. તો લખવાનું માટે એસિડને કઈ રીતે ઉમેરવાનું? ડાયરેક્ટ ન ઉમેરા જો, એના માટે પણ ક્લિયર લખવું પડે. માટે એસિડને ધીમે ધીમે માટે એસિડને ધીમે ધીમે પાણીમાં ઉમેરવામાં આવે છે. હવે આગળ લખતો તમે લખજો કે જેથી ધીમે ધીમે ઉષ્મા ઉત્પન્ન થાય અને દાજી જવાય નહીં. સમજણ ક્લિયર? ફરી વખત કહી દઉં, શા માટે એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરાય, પાણીને એસિડમાં ન ઉમેરાય? તો મેં કીધું કે જો પાણીને એસિડમાં ઉમેરવામાં આવે, એસિડ ભરેલું છે એમાં ઉમેરવામાં આવે બરાબર પાણીને, તો અચાનક વધારે ઉષ્મા ઉત્પન્ન થઈ જાય, વધારે ઉષ્માને કારણે આપણે દાજી જાવી, કાચનું પાત્ર હોય તો એ તૂટી જાય બરાબર. તો જેને કારણે શું કરાય? તો કે એસિડને ધીમે ધીમે પાણીમાં ઉમેરવામાં આવે છે કે જેથી ઉષ્મા કેવી રીતે ઉત્પન્ન થાય? ધીમે ધીમે ઉમેરવા, એટલે કે ધીમે ધીમે ઉત્પન્ન થાય બરાબર. તો એટલા માટે આપણે દાજી જઈએ નહીં બરાબર. ઓકે મેરે પ્યારે દોસ્તો, હવે આગળ વધીએ કે છઠ્ઠો સાતમો અને આઠમો. તો તમને આમાં કેમ જગ્યા નથી મૂકી, હું ખાલી બોલીશ કેમ કે તમને આવડે છે, ત્યાં લાલ ચેકેડમીમાં ભણો તો આવડવું પડે ને, હોશિયાર. ઓકે મિત્રો, હવેનો ક્વેશ્ચન છે, આ તમે જોશો તો તરત આવડી જશે કેમ કે હમણાંનો જે આની પહેલાનો પાંચમો પ્રશ્ન હતો એની અંદર એની માહિતી આવી ગઈ, આ બે એની અંદર આવી ગયા બંને પ્રશ્નો બરાબર. અને જયારે આગળનો જે ચોથો લેક્ચર હતો છેલ્લો, એમાં પણ આપણે જોયું બરાબર, લાસ્ટ લેક્ચર જે આપણે હતો ચોથો, એની અંદર પણ આવી ગયેલું છે. જો યાદ કરી દઉં, શા માટે HCl છે HNO3 છે બધા જલીય દ્રાવણમાં એસિડિક લક્ષણો ધરાવે, જ્યારે આલ્કોહોલ છે ગ્લુકોઝ છે એસિડિક લક્ષણો ધરાવતા નથી. તો સિમ્પલ છે આન્સર, હું બોલું છું કે તમારે લખી નાખવાનો, ક્વેશ્ચન તો આપી દીધો છે. ચાલો જો HCl કે HNO3 છે એ જલીય દ્રાવણમાં, મીન્સ કે પાણીમાં ઉગાડેલું કોઈ પણ દ્રાવણ હોય જલીય દ્રાવણ છે બરાબર. જલીય દ્રાવણને ક્ષારીય જળ પણ કહેવાય. બીજું નામ કહી દઉં એટલે તમને ક્યારેક ક્રિસ્ટલિન પૂછે તો ટેન્શન નો રહે, યાદ રાખજો જલીય દ્રાવણ બીજું ક્ષારીય જળ પણ કહેવાય છે. તો HCl કે HNO3 ને જો આપણને ખબર છે પાણીમાં ઉગાડવું, પાણીમાં નાખવું, તો યાદ કરો કે પાણી સાથેની પ્રક્રિયાથી શું થાય? એસિડની પાણી સાથેની પ્રક્રિયાથી લેક્ચર નંબર 2 જેની અંદર આપણે એસિડના ભૌતિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો જોયા હતા, તો એની અંદર આપણે કીધું હતું કે એસિડની પાણી સાથેની પ્રક્રિયાથી આયનો છૂટા પડે. તો આમાંથી કયા આયનો છૂટા પડે? H+ અને Cl-, સેમ ટુ સેમ HNO3 છે નાઇટ્રિક એસિડ, આમાંથી પણ શું થાય? H+ અને Cl-. તો હમણાં આપણે આગળનો જે પાંચમો પ્રશ્ન જોઈએ એની અંદર કીધું કે જો H+ આયન ઉત્પન્ન થતો હોય તો જ એસિડ કહેવાય. તો એનો અર્થ કે H+ આયન છે તો HCl ને HNO3 બંને કેવા ગુણધર્મો ધરાવે છે? એસિડિક ગુણધર્મો ધરાવે છે. ચાલો ક્લિયર થયું મિત્રો? જ્યારે આલ્કોહોલ એટલે કે OH અને ગ્લુકોઝ એટલે કે C6H12O6 આને તમે એની અંદર ઓગાળો બરાબર, તો આ H+ માં તો OH- આપે બે, પણ H+ આપે નહીં, તો OH- આવે તો એ બેઝ થઈ જાય, એસિડ તો થાય નહીં. માટે કહી શકાય કે એસિડિક લક્ષણો ધરાવતા નથી. ચાલે એકદમ ઈઝી, અમારે સાથ ઈઝી હોતા હે બરાબર, તમારા માટે ફૂલ મહેનત કરીએ છીએ મિત્રો, અને એના માટે એક સરસ મજાની જાહેરાત મને કરીશ. તો અહીંયા આપણે કીધું કે HCl HNO3 શું કરું? પાણીની અંદર ઓગાળો, જલીય દ્રાવણ ક્ષારીય જળ જેને કહેવાય, તો H+ આયન ઉત્પન્ન કરે છે. હજી તમને એક નવું કહ્યું કે તમને ખબર જ હોય પણ તોય પણ કહી દઉં કે તટસ્થ ક્યારે થાય? કે જ્યારે સમાન આયનીય વીજભાર હોય, મીન્સ કે અહીંયા કાંઈ નથી એટલે એક હોય, અહીંયા કાંઈ નથી એટલે એક હોય, તો +1 -1 બરાબર. અહીંયા ધારો કે 2 હોય તો અહીંયા પણ 2 જ હોવા જોઈએ, +2 હોય તો -2, +3 હોય તો -3,
मींस के जितना प्लस ना आयन हो इतना तो माइनस ना आयन होगा जो समान सांद्रता धरावता हो तो तटस्थ केवल तो तटस्थ बने मित्रों बराबर छे। चलो पहला नो आंसर थई गयो। बीजो आपणे वात करीए तो बीजा ने कहू के शिक्षा माटे एसिडनु जलीय द्रावण विद्युत वहन करे छे। आपणे आगळ अत्यारे कीधु बराबर पांचमो प्रश्न ज्यारे चलावता हता त्यारे मैं कीधु तो HCl प्लस H2O तो H3O प्लस प्लस Cl माइनस ए प्रक्रिया आखी लखी थी बराबर। तो ए प्रक्रिया ની અંદર તમારે લખવાની અને કહેવાનું કે H પ્લસ આયન ઉત્પન્ન થાય છે માટે એસિડિક ગુણધર્મ ધરાવે છે માટે તે વિદ્યુતનું વહન કરે છે બરાબર। હવે આપણે આઠમો પ્રશ્ન જોઈએ આ બે સમજાણા મિત્રો ક્લિયરલી તમે જેમ બને એમ વધારે મિત્રો કોમેન્ટ કરવાનું રાખજો બરાબર। કેમ કે તમે જે કોમેન્ટ કરો છો ને એનાથી ત્યાં જુસ્સો આવે છે અને ત્યાં જુસ્સો ઘણી વખત ઠંડો થઈ જાય તમને ખબર હોય ઘણી વખત તમે આમ ભણાવતા હોય છે તો જુસ્સો ઠંડો થઈ જાય મિત્રો જેમ જુસ્સો વધારે રાખશો ને આહા જોરદારનું જ્ઞાન મળશે કેમ કે આમાં તમને ખબર છે કે અમે વધારે પડતું જ્ઞાન આપ્યું છે ચોપડીમાં કે ગમે મટીરિયલમાં તમે ખોલવા જાય તો આટલું વધારે ક્યાંય નથી બરાબર। તો એટલા માટે કહું છું જુસ્સો વધારો બાપ મજા આવી જાય પણ લાઈક કરો લાઈક કરો। ચાલો એની પછી કે શુષ્ક કસ્તળીની અંદર કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવામાં આવે તો શા માટે તે રંગહીન બને છે એકદમ ઈઝીલી રીતે આપણે ભણશું। પહેલા તો કોપર સલ્ફેટ એટલે આપણને ખબર છે કે નોનું સૂત્ર શું છે CuSO4 બરાબર ને નો બનાવતો એટલે ટેન્શન નહીં રવિ બાબા હે ના જો કોપર એટલે Cu SO4 એટલે સલ્ફેટ હવે એની સંયોજકતા લખી દેવાની કોપરની કેટલી હોય પ્લસ બે સલ્ફેટની કેટલી હોય માઇનસ બે પ્લસ બે માઇનસ બે તટસ્થ એટલે સીધું બની ગયું CuSO4 ઓકે ઇઝી ઇઝી। તો અહીંયા આપણે કેવી કે કોપર સલ્ફેટનું આપણને ખબર છે CuSO4 છે એનું સૂત્ર પણ સાચું સૂત્ર આવી રીતે લખાય કે CuSO4 ઇન્ટુ 5H2O યાદ રાખજો ખાસ આપણને ખબર છે કે સિમ્પલ CuSO4 છે આપણે એવું યાદ રાખજો પણ સાચું આવી રીતે આખું લખાય છે ઇન્ટુ 5H2O તો પહેલો પોઈન્ટ તો આ થઈ ગયો કે એનું સૂત્ર આ છે। બીજો પોઈન્ટ આનો આનો લખવાનો કે એમાં પાંચ પાણીના અણુઓ હોય છે એટલા અણુઓ હોય પાંચ પાણીના અણુઓ હોય છે બરાબર। ત્રીજો પોઈન્ટ લખવાનો કે જો કોપર સલ્ફેટનો રંગ કેવો હોય છે ભૂરો આમાં લખેલું નથી પણ આપણને ખબર હોય કે કોપર સલ્ફેટનો રંગ ભૂરો કોને કારણે પાંચ પાણીના અણુને કારણે તેનો રંગ કેવો હોય છે ભૂરો હોય છે પાંચ પાણીના અણુને કારણે કોપર સલ્ફેટનો રંગ ભૂરો હોય છે બરાબર। પરંતુ કસ્તણીમાં આ શું કરવાનું છે ગરમ કરવાનું છે પરંતુ જો કોપર સલ્ફેટના દ્રાવણને ગરમ કરવામાં આવે ચાલો તમને ખબર છે પાણી ગરમ કરવા શું થઈ જાય વરાળ સ્વરૂપે જાય નો થાય તો કોપર સલ્ફેટ ની અંદર પાણી છે તો કોપર સલ્ફેટ ને જો હું ગરમ કરું તો આમાંથી પાણીનું શું થઈ જાય બાષ્પીભવન થઈ જાય તો પાણીનું બાષ્પીભવન થઈ જાય છે માટે તેનો ભૂરો રંગ રહેતો નથી જેથી તે કેવું બને છે રંગવિહીન બને છે સમજાણો ફરી વખત ઓકે ચાલો જો એકદમ ક્લિયરલી ધ્યાન રાખજો મારી સાથે સાથે મનમાં તમે બોલજો એટલે તમને ખબર પડી જાય કે ચાલો આવડી ગયો એમ બરાબર હવે જોશ તમારો આન્સર હાઈ સરસ હોવું જોઈએ કેમ કે જેટલો જોશ તમારો વધારે છે એટલો તમારો જોશ વધારે છે ક્યારે મોઢો મારું પડેલું નહીં હોય તમારા જોશ ને લીધે બરાબર। તો અહીંયા ખાસ ધ્યાન આપજો કે CuSO4 × 5H2O કોપર સલ્ફેટ નું શું છે અણુસૂત્ર તો આ લખવાનું કે પાંચ અણુને કારણે એનો રંગ કેવો હોય છે ભૂરો કોના પાણીના પાણીના પાંચ અણુઓ કોપર સલ્ફેટમાં હોય છે જેને કારણે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ ભૂરો હોય છે। હવે કસ્તળીમાં કોપર સલ્ફેટના દ્રાવણને ગરમ કરવામાં આવે તો પાણીના અણુઓનું શું થઈ જાય બાષ્પીભવન થઈ જાય છે મિત્રો શું થઈ જાય છે બાષ્પીભવન। તો એટલા માટે ભૂરો રંગ તો પાણીના અણુને કારણે થતો તો જો પાણીનું બાષ્પીભવન થઈ જાય તો ભૂરો રંગ પણ બાષ્પીભવન થઈ ગયો એમ કહેવાય ને તો માટે ભૂરો રંગ કેવો બની જાય રંગવિહીન એટલે માટે કોપર સલ્ફેટનું દ્રાવણ રંગવિહીન બને છે। સમજાણો મિત્રો ક્લિયરલી એકદમ ક્લિયર સમજાણો ને ઓકે ત્યારે જોઈ લો આમાં એવું લાગ્યું તો હજી એક ક્વેશ્ચન લઈ લો ચાલો હજી એક કહી દો કે NaCl નું જલીય દ્રાવણ
तटस्थ होय छे, तटस्थ होय छे। एकदम ईजी छे। जलीय द्रावण એટલે પાણીમાં બનાવ્યું, ક્ષારીય જળ જેને પણ આપણે કહીએ છીએ બરાબર, તો પાણીમાં બનાવ્યું। જો એકદમ ઈઝી રીતે આપણે જોયું NaCl શેમાં બનાવેલું, પાણીમાં બનાવેલું। ચાલો આપણે પ્રક્રિયા ગોખવાની નહીં, કોઈ દિવસ બનાવવાની અભિયાન જિંદા હે, ગોખવાની તાજી નથી, બનાવવાની છે આપણે। જો આમાં H2O છે, એનો અર્થ એમ કે H H અને O હોય કે ન હોય, બે H અને એક O હોય, અહીંયા હું છે Na, તો આનું Na અને આનું OH બે ભેગું થઈને બનાવે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે NaOH, શું બનાવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। ચાલો એ બની ગયું, તો વધ્યું શું આપણી પાસે, અહીંથી Cl વધ્યું, અહીંથી H વધ્યું, તો વધ્યું શું HCl, વધ્યું કે ન વધ્યું મિત્રો, ખબર પડી। NaOH અને HCl આ બે વસ્તુ આમાંથી મળી ગઈ। હવે NaOH એટલે યાદ કરો આપણે પહેલો જ લેક્ચર, એની અંદર મેં કીધું NaOH શું છે, તો કે પ્રબળ એસિડ છે, અને સોરી પ્રબળ બેઝ। NaOH શું છે, પ્રબળ બેઝ છે, પ્રબળ બેઝ। જ્યારે HCl શું છે, પ્રબળ એસિડ છે બરાબર। તો જો પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ બેની માત્રા સમાન હોવાને કારણે, એટલે કે બે સરખું હોવાને કારણે આમાંથી શું ઉત્પન્ન થાય H પ્લસ આયન, અને આમાંથી શું ઉત્પન્ન થાય OH માઇનસ આયન, પણ કેવા સરખી સરખી માત્રામાં, બે પ્રબળ પ્રબળ છે ને એટલે, અને સરખી માત્રામાં હોય તો દ્રાવણ કેવું થાય તટસ્થ। હમણે મેં કીધું ને જેટલું પ્લસ હોય એટલું એટલું માઇનસ થાય તો તટસ્થ બને, હું જે પછી આગળ આવશે તે બરાબર। ઓકે તો યાદ જ રાખવાનું બધું, તો અહીંયા જેટલા પ્લસ એટલા જ માઇનસ, પ્લસ વન માઇનસ વન, તો તટસ્થ થાય છે, માટે NaCl નું જલીય દ્રાવણ તટસ્થ। સમજણ બરાબર છે, એકદમ ક્લિયર। તો મિત્રો જુસ્સો વધારવા માટે કોમેન્ટ લાઈક અને આવા નવા વિડીયો સતત ચાલુ રાખવા માટે સબસ્ક્રાઇબ કરો, ટિંગ 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 ટિંગ, ઘંટડી ફરજિયાત દબાવો બરાબર મિત્રો। ઓકે કાઈ પણ ક્વેશ્ચનો ગમે ત્યારે મને છે ને કોન્ટેક્ટ કરી શકો છો બરાબર, અમારા બંને સત્રો ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, અને સતત ને સતત આવા ક્વેશ્ચનો ભણતા રહીશું આપણે આગળ। ઓકે ચાલો ગુડ બાય, પણ એ પહેલા એક મેં કીધું હતું ને હમણાં તમને સારી ન્યૂઝ દઈશ, તો તમારું મટીરિયલ હવે આવશે પણ એની હવે માહિતી કાલે આપીશ। ઓકે ગુડ બાય મિત્રો, અને ગમે ત્યારે હાવ ધ જોશ નો આન્સર તમારા મનમાં મનમાં, અથવા તો ભલે બહાર હાય સર હોવો જોઈએ બરાબર, જેટલા તમે ઉત્સાહમાં એટલું જ વધારે સમજાશે। ઓકે મિત્રો ગુડ બાય।